Hello students, good morning. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત YouTube ચેનલ એટલે કે આપણી YouTube ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ લઈને આવ્યો છું અને આપણે ભણી રહ્યા છીએ યુનિટ 7 નો રેડ 1 મંકીસ પો અને મંકીસ પો નો આજે આ બીજો ભાગ રહેશે પ્રથમ ભાગની અંદર આપણે કાર્ટૂનની જેમ આખી વાર્તા સમજી લીધી હતી ઓકે આજના આ વિડિયોની અંદર આપણે જોઈએ છીએ મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ જ્યારે ઘરે હતા ત્યારે કોઈ એક વ્યક્તિએ આવ્યું કે જે મોન્કેઉસ મેંગીસ કે જ્યાં આગળ હર્બર્ટ નોકરી કરે છે ત્યાંથી ભાઈ આવ્યા છે અને તે કંઈક લઈને આવ્યા છે અને હવે વાતચીત તેમની વચ્ચે ચાલે છે ઓકે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તે પહેલાં ફરીથી કહીશ કે જો તમને અમારું કામ પસંદ પડે તો લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરી લો ઓકે જ્યારે ડોશીએ પૂછ્યું કે શું મારો દીકરો સારો છે તો પેલો જે પ્રવાસી હતો જે મોન્કેઉસ મેંગીસ માટે આવ્યો હતો તેણે પોતાનું મોઢું ફેરવી લીધું ક્યારે કોઈ વ્યક્તિ વાત કરતી વખતે મોઢું ફેરવી લે અથવા આંખમાં આંખ નહીં મેળવે જ્યારે એના મનમાં કંઈક ખામી છે હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે તેણે પોતાનું મોઢું ફેરવી લીધું હિઝ એટલે કોણ કે જે બહારથી આવ્યો છે કન્ફર્મિંગ કે જે કન્ફર્મ કરે છે ચોક્કસ કરે છે હર વર્સ્ટ ફિયર્સ કે જે તેનો વર્સ્ટ સૌથી ખરાબ જે ડર છે તે બતાવે છે વર્સ્ટ એ સુપરલેટિવ ડિગ્રી છે એ તમે ધ્યાન રાખજો ઓકે બેટ વર્સ અને વર્સ્ટ યાદ રાખજો સુપરલેટિવ આ કમ્પેરેટિવ સોરી આ પોઝિટિવ આ કમ્પેરેટિવ અને આ જે છે તે શું કહેવાશે સુપરલેટિવ ડિગ્રી આ ત્રણ ડિગ્રી છે આપણે ડિગ્રીનો વિડીયો ગ્રામરના સેક્શનમાં તમે જોઈ શકો સી કોટર બ્રિટ તેણીએ પોતાના બ્રિટને બ્રિટ એટલે કે શ્વાસોચ્છ્વાસને કટ કરી દીધા પકડી લીધા શ્વાસને કોઈ નહીં પકડી શકે પરંતુ તેણે અટકાવ્યા એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ અને પોતાનો જે ટ્રેમ્બલિંગ હેન્ડ હતો ધ્રુષ્ટો હાથ જે હતો ઓન હર હસબન્ડ તેણે પોતાના હસબન્ડ ઉપર મૂક્યો મીન્સ મિસ્ટર વ્હાઇટ ઉપર હાથ મૂક્યો ધેર વોઝ અ લોંગ સાયલન્સ લાંબા સમય સુધી શાંતિ થઈ ગઈ કોઈ બોલ્યું નહીં ધ સ્ટ્રેન્જર પેલો જે સ્ટ્રેન્જર હતો સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો આનો મતલબ શું થશે અજાણ્યો પેલો જે અજાણ્યો હતો એક્સપ્રેસ્ડ ગ્રીફ તેણે એક્સપ્રેસ્ડ કર્યું રજૂ કર્યું તેણે પોતાનો ગ્રીફ રજૂ કર્યું ગ્રીફ એટલે શું તો ગ્રીફનો મતલબ થશે દુઃખ તેણે પોતાનું દુઃખ રજૂ કર્યું એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલોપ અને તેમણે એન્વેલોપ આપ્યું એન્વેલોપ એટલે શું એન્વેલોપનો મતલબ થશે પરબીડિયું શું આપ્યું પરબીડિયું પરબીડિયું એટલે ખબર છે ને આવો જે લેટર હોય એને પરબીડિયું કહેવામાં આવે કન્ટેનિંગ કે જેમાં સમાવેશ થતો હતો સમ અમાઉન્ટ ઓફ મની કે તેમાં થોડા પૈસાનો સમાવેશ થતો હતો એઝ કમ્પેન્સેશન કમ્પેન્સેશન મુજબ આપણે લાસ્ટ લેસન શીખ્યા તેમાં કમ્પેન્સેશન શબ્દ આવી ગયો છે ઓકે કમ્પેન્સેશન એટલે શું તો કમ્પેન્સેશનનો મતલબ શું થાય મૃત્યુનું વળતર તેને મૃત્યુના વળતર તરીકે પૈસા મળ્યા હતા મિસ્ટર વ્હાઇટ ગેસ્ટ તેમણે તાકીને જોયું ગેસ્ટ એટલે શું એક ધારું જોવું વિથ અ લુક ઓફ હોરર ભયની સાથે એટ વિઝિટર્સ વિઝિટર તરફ તેણે ભયની સાથે જોયું હિઝ ડ્રાય લિપ્સ તેના સુકાઈ ગયેલા જે હોત હતા શેપ્ડ તેણે આકાર લીધો મીન્સ તેના હોઠ વળ્યા ધ વર્ડ્સ અને તેમાંથી શબ્દો સરી પડ્યા શું શબ્દો સરી પડ્યા હાઉ મચ કેટલા તો સામેથી જવાબ મળ્યો ધ આન્સર વોઝ જવાબ મળ્યો 200 pounds 200 pounds ઓકે તમને યાદ હોય તો મિસ્ટર વ્હાઇટે જે 20 માંગી હતી તે કેટલા પાઉન્ડની માંગી હતી 200 pounds 20 માંગી હતી પરંતુ મેં તમને એ પણ કીધું હતું કે મંકીસ પો તમારી 20 તો પૂરી કરે પરંતુ શું કરે છે એક્શનની સામે શું થાય છે એક્શનની સામે રિએક્શન થાય છે અને આ એક્શન થઈ ગઈ 200 pounds પણ રિએક્શનની અંદર એમનો જે દીકરો હતો હર્બર્ટે મૃત્યુ પામ્યો મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ એમને આ ખૂબ જ અઘરું લાગ્યું ટુ કમ્પ્રિહેન્ડ આ વસ્તુને કમ્પ્રિહેન્ડ કરવું તેમને ખૂબ જ અઘરું લાગ્યું કમ્પ્રિહેન્ડ એટલે શું સમજવું તેમને આ વાત સમજવી ખૂબ જ અઘરી લાગી એન્ડ બીકેમ અનકોન્શિયસ અને તેઓ બેભાન થઈ ગયા હી વોઝ ફિલ્ડ વિથ સોરો તેમને દુઃખ થયું એન્ડ ટર્ન એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ જે પ્રકારની ટર્ન ઓફ ઇવેન્ટ એટલે કે ઘટના બની તેનાથી તેમને ખૂબ દુઃખ થયું હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ તેમની ઈચ્છા પૂરી થઈ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ તેના દીકરાની જિંદગીના દાવ ઉપર આફ્ટર ફ્યુ ડેઝ પાસેથી આખી ઘટના બદલાય છે પરંતુ આપણી ટેક્સ્ટબુકની અંદર પેરેગ્રાફ નથી આપ્યો પરંતુ આપણે સમજવું જોઈએ કે એથી ઘટના બદલાય છે એટલે પેરેગ્રાફ હોવો જોઈએ આફ્ટર અ ફ્યુ ડેઝ થોડા દિવસો પસાર થયા બાદ મિસ્ટર વ્હાઇટ ડિમાન્ડેડ મિસ્ટર વ્હાઇટ
sorry, it is my mistake. Mrs. White had demanded, Srimati White e mangani kari, the monkey's paw. Temne monkey's paw ni mangani kari. Koni paase? To ke bhai Mr. White ni paase. Sa mate karan ke ene uthavyu ke jo monkey's paw wish puri kare che. To sa mate hu mara yuvan dikra ne nahi bolau. As he wanted to make a wish, karan ke tene wish karva mangti hati. And her had her son back te potana dikra ne paacho lava mangti hati. She said tene boli, I want it. Mane te joiye che. Te etle kon? To ke mane monkey's paw joiye che. To dosae jawab apyo. Mr. White jawab apyo. Why? Samate. She said historically. Tani ekdam unmat thaine bolya. Historically etle unmat. Unmat etle ke pagal ni jem. Ganda ni jem. Ekdam ganda ni jem boli. I only just thought of it. Mane hamna teno vichar avyo. યાદ રાખજો કે કોઈ વાક્ય આવે અને પછી એનો બોલનાર આવતો હોય તો બોલનારનો ઉચ્ચાર પહેલા કરવો જોઈએ એ ધ્યાન રાખજો હા મિત્રો તો એ બોલ્યો પહેલા મિસ્ટર વાઇબ્લ શા માટે તો સી સેડ હિસ્ટોરિકલી તેણી એકદમ ઉન્મત્ત થઈને પાગલની જેમ બોલી આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ મને તે વિચાર આવ્યો સી રેપિડલી સોરી સી રિપ્લાઈડ રેપિડલી તેણી તરત જ જવાબ ધ અધર તો વિશિષ આપણે હજી બે વિશ બાકી છે Why didn't I think of it before? મને પહેલા કેમ આ વિચાર નહીં આવ્યો તો મિસ્ટર વ્હાઈટ બોલ્યા જો અહીંયા આગળ બોલ્યા છે હી આસ્ક તો હું પહેલો તે બોલી સી એટલે કે મિસ્ટર વ્હાઈટ આસ્ક્ડ વોટ વિશ મિસ્ટર વ્હાઈટે પૂછ્યું કઈ ઈચ્છા તો ક્રાઈડ ઓલ્ડ વુમન પહેલી ઘરદી સ્ત્રી બોલી ચીસ પારી ક્રાઈડ એટલે ચીસ પારવી બૂમ પાડવી ધ ઓલ્ડ વુમન ક્રાઈડ વિશ ઈચ્છા છે અવર બોય અલાઈવ અગેન મારા આપણા દીકરાને પાછો જીવતો કરું બ્રિંગ હિમ બેકને હું પાછો લાવું મિસ્ટર વ્હાઈટ એક્સપ્લેન ડેટ મિસ્ટર વ્હાઈટે વર્ણવ્યું ડેટ નોટ ઓનલી હેડ હર પર્ટ બીન ડેડ તેમણે તેને વર્ણવ્યું કે આપણો દીકરો ફક્ત મૃત્યુ જ નથી પામ્યો 10 દિવસથી બટ ઓલ્સો ડેટ ઇઝ બોડી તેનું જે શરીર જે છે હેડ બીન ડિકેઇડ તે ડિકેઇડ થઈ ગયું હોવું જોઈએ ડિકેઇડ એટલે શું તો કે ભાઈ સડી ગયું હોવું જોઈએ બિયોન્ડ રેકોગ્નાઇઝેશન અને તે હવે રેકોગ્નાઇઝેશન ઓળખની બહાર હશે સાની બહાર હશે ઓળખ બહાર થઈ ગયું હશે જેવી રીતે હિન્દુ ધર્મની અંદર મિત્રો આગ લગાડવામાં આવે છે ડેડ બોડીને મીન્સ ચિતા ઉપર સળગાવવામાં આવે છે તેવી જ રીતે મુસ્લિમ ધર્મ અને ક્રિશ્ચિયન ધર્મની અંદર ડેડ બોડીને દાટવામાં આવે છે ઇટ ઇઝ કોલ્ડ બરી એને શું કહેવામાં આવે છે બરીડ કરી દેવામાં આવે તો એ શરીર તેમાં સડી જતું હોય અને એ મિસ્ટર વ્હાઈટ અને મિસિસ વ્હાઈટનો દીકરો છે એટલે ક્રિશ્ચિયન ધર્મ છે તો એ બરી થઈ કરવામાં આવ્યું દાટવામાં આવ્યું હશે શરીરને અને દાટ્યું શરીર 10 દિવસ પછી સડી ગયું હોય માટે વૃદ્ધે કહ્યું વૃદ્ધાને કે એનું શરીર સડી ગયું હશે બટ હિઝ વાઇફ પરંતુ તેની પત્ની જે હતી પુલ્ડ હિમ તેને ખેંચી ગઈ ટવર્ડ્સ ધ ડોર દરવાજા તરફ ખેંચી ગઈ અને બોલી બ્રિંગ હિમ બેક તેને પાછો લાવો ડુ યુ થિંક તમને લાગે છે આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન તમને એવું લાગે છે કે હું મારા ખુદના દીકરાથી ફ્રાઇટન થતી હોઈશ ડરતી હોઈશ મિસ્ટર વ્હાઈટ ટુક આઉટ ધ મંકીસ પો મિસ્ટર વ્હાઈટ એ ટુક આઉટ કર્યો બહાર કાઢ્યો ધ મંકીસ પો વાંદરાના પંજાને બહાર કાઢ્યો પો એટલે કે પંજો એન્ડ રેઝ ધીસ હેન્ડ અને તેને પોતાનો હાથ ઊંચો કર્યો અને કહ્યું આઈ વિશ માય સન અલાઈવ અગેન હું મારા દીકરાને ફરીથી જીવતો જોવા માંગુ છું બોલાવું છું હવે તમે જોયું છે એક્શનની સામે રિએક્શન થશે એણે દીકરાને બોલાવ્યો અને તરત જ દરવાજો ઉપર નોક થવા લાગ્યું નોક એટલે ખગડવા લાગ્યો વાત થયો અને તરત જ શું થાય છે તે જોઈશું ધ પો ફેલ ઓન ધ ફ્લોર અને હાથમાંથી પેલો પો જે હતો પંજો તે ભોંય તળિયે પડી ગયો ફ્લોર એટલે કે ભોંય તળ્યું એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ થોડી ક્ષણ બાદ અ નોક વોઝ હર્ડ નોક એટલે કે ખખડવાનો અવાજ હર્ડ એટ ધ ડોર ફ્લોર ઉપર અવાજ આવવા લાગ્યો હુ કુડ ધેટ બી તે કોણ હશે ઇન્કવાયર્ડ મિસ્ટર વ્હાઈટે પૂછપરછ કરી તો દોશીએ જવાબ આપ્યો ધ ઓલ્ડ લેડી રિપ્લાઈડ વૃદ્ધાએ જવાબ આપ્યો ધેટ મસ્ટ બી માય સન ચોક્કસ મારો દીકરો હોવો જોઈએ એન્ડ રન ટવર્ડ્સ ધ ડોર અને તે દરવાજા તરફ દોડી જ્યારે દોશી દોડતી હતી ત્યારે મિસ્ટર વ્હાઈટે બૂમ પાડી મિસ્ટર વ્હાઈટ ક્રાઈડ મિસ્ટર વ્હાઈટે ચીસ પાડી ક્રાઈડ એટલે શું પાડી ચીસ પાડી ડોન્ટ લેટ ઇટ ઇન તેને અંદર આવવા દઈશ નહીં જો ઈટ શબ્દ વપરાયો આ ઈટ કોના માટે વપરાયો છે તો ઈટ હર્બર્ટ માટે વપરાયો છે જો એ ગાડી હર્બર્ટ છે તેમ છતાં ઈટ વપરાયું કારણ શું છે હર્બર્ટની એક ડેડ બોડી છે ઓકે મૃતદેહ છે માટે
અને તે કહે છે ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ધ ગોડ શેક પ્રભુ માતે તેને અંદર નહીં આવવા દેતી શિવરિંગ ઇન ફિયર અને ડરને કારણે તે શિવર થાય છે ધ્રુજે છે ડોસી બોલ્યા યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન તું તારા ખુદના દીકરાથી ડરે છે લેટ મી ગો મને જવા દે આમ કમિંગ હર્બર્ટ આમ કમિંગ હર્બર્ટ હું આવું છું બેટા તું રાહ જો હવે જ્યારે દોશી દોડીને જાય છે તે જ વખતે મિસ્ટર વાઇટ જે હતા એ ભોંયતળિયા ઉપરથી શું શોધી કાઢે છે તો કે ભાઈ પંજો શોધી કાઢે છે અને કોઈક ત્રીજી વિશ માંગી કે જે આપણને કહેવામાં આવી નથી આપણે વિચારવાનું છે તે કઈ ત્રીજી વિશ અને જેવી ત્રીજી વિશ માંગી કે તરત જ દરવાજા ઉપર નોક થતું હતું તે ચાલ્યું ગયું શું હશે ત્રીજી વિશ ખબર નથી જોઈએ આપણે યુ આર અફ્રેડ ઓફ યોર સન લેટ મી ગો આઈ એમ કમિંગ હર બટ આઈ એમ કમિંગ મિસ્ટર વાઇટ સર્ચ્ડ મિસ્ટર વાઇટ શોધે છે ફ્રેટિકલી ફ્રેન્ટિકલી એકદમ ગભરાતા પાગલપણામાં શોધે છે શું શોધે છે ફોર ધ મંકીસ્પો શોધે છે વાંદરાનો પંજો ફિયરફુલ તે દરથી ભર્યા છે ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન શું થશે એનાથી તે ડરે છે અને પાગલની જેમ તે પંજો શોધે છે એઝ હી હર્ડ ધ ચેન અને તરત તેઓ સાંભળે છે હી હર્ડ ધ ચેન તેઓ ચેઇન સાંભળે છે ચેઇન એટલે શું સાંકળ સાંભળે છે સાંકળનો તમને ખબર તો ગામડામાં પહેલાં સાંકળ મારવામાં આવતી રેટલ બાગ કે જે રેટલ થાય છે ખખડે છે લોખંડનો અવાજ થાય તે રેટલ કહી શકાય એન્ડ ધ બોટમ બોલ્ટ અને નીચેનો જે આગ્રો હતો ડ્રોન સ્લોલી ધીમેથી ખેંચવામાં આવ્યો એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ અને તે પોતાના આંકડામાંથી બહાર નીકળ્યો He found the po અને તે જ વખતે તેમને મંકીસ પો મળ્યો પંજો મળ્યો એન્ડ મેડ ઇઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ અને તે પોતાની ત્રીજી અને અંતિમ વિશ માંગે છે જેવી વિશ માંગી કે તરત જ ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ જે નોકિંગનો અવાજ હતો તે બંધ થઈ ગયો મિત્રો શું હશે એ વિશ શું માંગ્યું હશે ડો તેમ છતાં પણ અવાજ તો બંધ થઈ ગયો તેમ છતાં પણ ઇટ ઇકોઝ તેનો જે ઇકો હતો ઇકો એટલે શું પડગો તેનો જે પડગો હતો કુડ બી હર્ડ વિદ ઇન ધ હાઉસ તે ઘરમાં સાંભળી શકાતો હતો સડનલી ધેર વોઝ સાઉન્ડ ઓફ ક્રેક અચાનક ઘરમાં ક્રેકનો અવાજ થવા લાગ્યો ક્રેક એટલે શું તિરાડ પડવી તિરાડ પડવાનો અવાજ આવવા લાગ્યો એન્ડ થંડર અને થંડરનો અવાજ થવા લાગ્યો થંડર એટલે શું મેઘ ગર્જનાનો અવાજ થવા લાગ્યો ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ ઘર તૂટી પડવા લાગ્યું ધ રૂફ છત જે હતી વોલ્સ દિવાલ એન્ડ સ્ટેરકેસ એટલે કે દાદર અને જે દાદર હતું સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન તે નીચે પડવા લાગ્યું ધે રસ ટવર્ડ્સ ધ ગ્રાઉન્ડ તે દોડીને જમીન તરફ ગયા ગ્રાઉન્ડ તરફ ગયા એન્ડ સાઇડ અને સાથે સાથે તેમણે સાઇડ કરીને સિગડ નહીં વાંચતા સાઈ વંચાશે SIGH સાઈ એટલે કે નિશાસો નાખવો શું થશે તેઓ નિશાસો નાખે છે ઇન ડિસએપોઇન્ટેડ નિરાશાની સાથે ડિસએપોઇન્ટમેન્ટની સાથે તેઓ નિશાસો નાખે છે એન્ડ ધેન રન ટવર્ડ્સ ધ મેઇન ગેટ અને મુખ્ય દરવાજા તરફ ગયા ઓફ ધ વિલા પોતાની હવેલીમાં આઉટસાઇડ બહારની તરફ ધ સ્ટ્રીટ લેમ્પ ઘરની બહાર આવી ગયા ઘર આખું પડી ગયું અને અડધી રાત હતી લેમ્પ હતો તમે પિક્ચર જોયો હશે પવનમાં હલતો હશે અને સ્ટ્રીટ લેમ્પ જે હતો આપણા જે શેરીમાં જે લેમ્પ હોય તેને સ્ટ્રીટ લેમ્પ કહેવાય સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ તે પોતાનો પ્રકાશ ફેલાવી રહ્યો હતો ઓવર ધ કામ શાંત એન્ડ એમ્પ્ટી રોડ ખાલી રસ્તા ઉપર ધ સ્પેલ જે ધ સ્પેલ છે ધ સ્પેલ એટલે જાદુ ઓફ ધ મંકીસ્પોનું જે જાદુ છે હેડ વર્ક તેણે પોતાનું કામ પૂરું કરી દીધું મિત્રો આપણને ખબર પડવી જોઈએ કે ત્રીજી વિશ શું હશે તમે વિચારજો નહીં ખબર પડે તો કોમેન્ટમાં કહીશ હું કહીશ ફરીથી મળીએ ત્યાં સુધી મને રજા આપો તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો આવજો